વિદ્યાર્થી મિત્રો, YouTube ના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે અગાઉ પાઠમાં ભણી ચૂક્યા કે મુગલ સામ્રાજ્ય કે જેમાં બાબર હુમાયુ વિશે આપણે ભણ્યા હતા. મુગલ સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો ભાઈ બાબરથી, કારણ કે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે જે યુદ્ધ થયું એટલે કે પાણીપતના પહેલા યુદ્ધથી મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. એ પહેલા તો સલ્તનત યુગ હતો જ. તો બાબર પછી આવે છે હુમાયુ. હુમાયુ દિલ્હીની ગાદી ઉપર બે વાર આવે છે, કારણ કે હુમાયુને શેરશાહ સૂરી નામનું અભિયાન છે એ આપણે અગાઉના પાઠમાં જોયું કે એને હરાવે છે. પણ પછી આ હુમાયુને ઈરાનના શેરશાહ છે એ મદદ કરે છે અને ફરી પાછો હુમાયુ છે એ ચડાઈ કરે છે અને ફરી પાછો દિલ્હીની ગાદી ઉપર આવે છે. એટલે દિલ્હીની ગાદી ઉપર આવે છે પછી તો એ ઘણી બધી એનો સત્તાનો વિસ્તાર કરે છે એ આપણે જોયું. હવે આપણે અકબર વિશે ભણવાનું છે. અકબર ઈસવીસન 1556 થી ઈસવીસન 1605 અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542 અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556 પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. પાણીપતનું પહેલું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. અને બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે થાય છે. એમ અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. તમે જોયું ને કે ભાઈ હલ્દી ઘાટીનું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? તો અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે. તમે વાર્તાઓ કદાચ સાંભળી હશે કે ભાઈ મહારાણા પ્રતાપ એનો ચેતક ઘોડો હતો. હલ્દી ઘાટીના યુદ્ધમાં એમ કહેવાય છે એક વખત મહારાણા પ્રતાપ બહુ જ ઘવાઈ જાય છે ત્યારે એનો ચેતક ઘોડો છે એ બધાની વચ્ચે કુશળતાથી મહારાણા પ્રતાપને બહાર લઈ આવે છે અને એનો બચાવ કરે છે, એવું તમે કદાચ વાર્તામાં સાંભળ્યું હશે. એમ હવે અહીંયા શું કરે છે અકબરે? તો ઘણા બધા ભવનો બંધાવ્યા. એમ અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી. તેને હિન્દુઓ સાથે પણ સારા સંબંધો હતા. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી અને તેણે ઘણા બધા રાજપૂતોને સેનાનું સારું પદ પણ આપ્યું હતું. એમ રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. કેમ બિન સાંપ્રદાયિક રાજા હતો? તો એ એમ કહેવાય છે કે એ બધા ધર્મ પ્રત્યે સંભાવ રાખતો હતો અને દર શુક્રવારે કે અમુક સમયે એ દરેક બધા ધર્મના, એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, આ બધા ધર્મના અનુયાયીઓને પોતાના મહેલમાં બોલાવતો અને બધા ધર્મના ગ્રંથોમાંથી સારો તત્વ લઈ અને એક નવા જ સંપ્રદાય, નવા જ ધર્મની સ્થાપના કરી જેને દિલ્હ ઇલાહી નામ આપ્યું એનું. એટલે એ બહુ ઉદાર હતો અને એમ કહેવાય છે કે એ સમયમાં હિન્દુઓ છે એને યાત્રાવેરો ભરવો પડતો. યાત્રાવેરો એટલે શું? તો એના દેવસ્થાનોએ જવું હોય તો અહીંયા એને પૈસા ચૂકવવા પડે, મૂલ્ય આપવું પડે. અકબરે આનો વિરોધ કર્યો અને કોઈ પણ દેવસ્થાનોએ યાત્રાવેરો છે એ સદંતર નાબૂદ કરાવ્યો. બીજો જજિયાવેરો પણ એને દૂર કરાવ્યો. આ જજિયાવેરો એટલે કે ભાઈ હિન્દુઓ હોય એના પાસેથી ને બીજા ધર્મના લોકો પાસેથી પૈસા ઉઘરાવતા અને એ મુસલમાનના ધર્મ કાર્યમાં વપરાતા. આનો અકબરે વિરોધ કર્યો. એટલે બિન સાંપ્રદાયિક હતો. કોઈ પણ સંપ્રદાયને વળગી રહ્યો નહીં પણ બધાને સરખું માન આપતો એટલે એને બિન સાંપ્રદાયિક કહેવાય. એમ અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિલ્હ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો.
અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો, કારણ કે તે સમાજ સુધારક હતો. બાળ લગ્નનો એ વિરોધી હતો અને સતી પ્રથાનો પણ વિરોધી હતો. એમ તેણે યાત્રા વેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરી પૂર્વક ધર્માંતરણ પણ પ્રતિબંધ મૂક્યો હતો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગનો ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતો. મિત્રો, થોડીક નોંધ તમારી નોટબુકમાં પણ કરી લેજો, જેથી તમને એ પુનરાવર્તન કરવા ટાણે કોઈ પ્રશ્ન ન થાય. અકબરનો સમય ક્યારે? તો ઈસવીસન 1556 થી 1605 અકબરનો સમયકાળ. બરાબર. પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઇતિહાસમાં અકબરની કેવી નોંધ થાય છે? તો એક ગણનાપાત્ર રાજા તરીકેની અકબરની ઓળખ છે. પછી અકબરનો જન્મ ક્યારે થયો હતો એમ પૂછે તો ભાઈ ઈસવીસન 1542માં ક્યાં થયો હતો? તો અમરકોટના, બરાબર, કે હિન્દુ રાજાના ઘરે. પછી કેટલા વર્ષની ઉંમરે એ દિલ્હીની ગાદી ઉપર બેઠો? તો 14 વર્ષની ભાઈ તે દિલ્હીના બાદશાહ બની ગયો. એમ બહુ નાની કહેવાય, એટલે કે 8માં 9માં ભણતો હોય એવડો જ કહેવાય. ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ. હવે આપણે પહેલું યુદ્ધ તો કોના વચ્ચે થયું હતું? ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે પાણીપતનું પહેલું યુદ્ધ થયું હતું 1526માં. અને 1556માં અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થાય છે. બરાબર. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું તો આપને ખબર હોવી જોઈએ. 1556માં કોના કોના વચ્ચે થયું હતું? તો અકબર અને હેમુ વચ્ચે. ને આમાં અકબર છે એ જીતી જાય છે, અકબરનો વિજય થાય છે. અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનો યુદ્ધ. બરાબર ને. હલ્દી ઘાટીના યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો અકબર અને રાણા પ્રતાપ વચ્ચે. તો તમને બધાને યાદ રહી જ ગયું હશે. ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી. અકબરે કોને પોતાની રાજધાની બનાવી હતી? ફતેપુર સિકરીને. પછી અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી, કારણ કે યાત્રા વેરો છે તો એ બધું માફ કર્યું, તો એનાથી હિન્દુઓને તો ફાયદો જ થયો. પછી અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબર કેવો રાજા હતો? તો બિન સાંપ્રદાયિક. બરાબર. બધાય ધર્મને સરખું માન આપતો હતો અને બધાય ધર્મના લોકોને પોતાના રાજ દરબારમાં અમુક સમયે બોલાવતો હતો અને બધાય ધર્મના પુસ્તકોનો સારો સારો સાર લઈ અને સરસ મજાનું એને ગ્રંથ પણ બનાવરાવ્યો હતો. પછી આવે છે અકબરે, તમને એવો પણ પ્રશ્ન બને કે ભાઈ અકબરે કયા સંપ્રદાયની સ્થાપના કરી હતી? તો દીન હે ઇલાહી. બરાબર ને. ખાસ યાદ રાખવાનું, કયા ધર્મની સ્થાપના કરી હતી? દીન હે ઇલાહી નામના સંપ્રદાયની એને સ્થાપના કરી હતી. હવે એમ કહેવાય છે કે અકબરે રામાયણ, મહાભારત, પંચતંત્ર, બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. જો આ બધા ગ્રંથોનો અનુવાદ એને ફારસી ભાષામાં કરાવ્યો હતો. એમ પછી એને આપણે અકબરને સમાજ સુધારક કહેવાય. કેમ? તો એને બાળ લગ્ન, સતી પ્રથા વગેરેનો વિરોધ કર્યો હતો. એટલે અકબર કેવો છે? સમાજ સુધારક પણ છે. હવે અકબરનું અવસાન ક્યારે થાય છે કદાચ પૂછે તો તમારે શું થાય? 1605માં તેનું અવસાન થાય છે. પણ મિત્રો, અકબરનું અવસાન થાય છે ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સ્થાપિત હતું. તો આ અકબર વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. હવે અકબર પછી દિલ્હીની ગાદી ઉપર આવે છે એનો પુત્ર જહાંગીર. બરાબર. જહાંગીર એનો સમય છે 1605 થી 1627. ઈસવીસન 1605 થી 1627. અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી, હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી.
તે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતા તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. બરાબર ને? શું કહે છે, જહાંગીરે શું કર્યું, એને અકબરની નીતિ છે ને એને ચાલુ રાખી. બરાબર ને? તેણે અકબરની નીતિને ચાલુ રાખી એમ. પછી બીજું તમને એવો પણ પ્રશ્ન કહે કે ભાઈ એને ક્યાં સુધી વિજય મેળવ્યો હતો, તો લખો અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી. અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા. બરાબર ને? ગોલકોંડા સુધી તેને વિજય મેળવ્યો હતો. હવે તેની પત્નીનું નામ શું હતું, તો નૂરજહાં. નૂરજહાં કેવી હતી, ચતુર અને પ્રતિભાશાળી. પ્રતિભાશાળી હતી અને હોશિયાર પણ હતી. તેને કલાને પ્રોત્સાહન આપ્યું. તેને કલાને પ્રોત્સાહન આપ્યું. હવે જહાંગીરનું અવસાન ક્યારે થાય છે, તો ઈસવીસન 1627માં. હવે એનું અવસાન થાય છે એટલે હવે એનો પુત્ર શાહજહાં જે દિલ્હીની ગાદી ઉપર આવે છે, એની ચર્ચા આપણે પછીના પીરિયડમાં કરશું. તો આજે તમારે હોમવર્કમાં અકબર વિશે ટૂંક નોંધ લખવાની છે.